हेलो फ्रेंड्स, वेलकम बैक टू टेस्टी किचन सेंटर। फ्रेंड्स, તમે સેઝવાન રાઈસ, ટ્રિપલ રાઈસ કે ફ્રાઈડ રાઈસ તો ખાધા જ હશે, પણ હું આજે લઈને આવી છું બિલકુલ નવી રેસિપી, એટલે પીઝા રાઈસ। જો તમે દરેક ચમચીમાં પીઝાનો સ્વાદ લેવા માંગતા હોય તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ અને રેસિપી માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ। અહીં મેં એક બાઉલ બાસમતી રાઈસને 80% જેટલા બોઈલ કરીને કૂક કરી લીધા છે, આશરે 250 ગ્રામ જેટલા। થોડા મકાઈના દાણા, હાફ કાંદો, કેપ્સિકમ, થોડી ગાજર આ રીતે ઊભી સમારી લીધી છે, 1 ક્યુબ ચીઝ, 1 ક્યુબ બટર, 1 ટેબલસ્પૂન માયોનીઝ, 2 ટેબલસ્પૂન ટોમેટો કેચપ, 1/2 ટેબલસ્પૂન ઓરેગાના, 1/2 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/4 ટેબલસ્પૂન કાળી મરીનો પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચુંનો પાવડર, 1 ટામેટાની પ્યુરી અને 1 ટેબલસ્પૂન લસણ પેસ્ટ। જો તમે અમારી ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી આવનારી રેસિપીઝની નોટિફિકેશન મળતી રહે। ચાલો ફ્રેન્ડ્સ, રેસિપીની શરૂઆત કરીએ। સૌથી પહેલા અહીં મેં મીડિયમ ફ્લેમ પર એક પેન રાખી દીધું છે, જેમાં આપણે બટરને મેલ્ટ કરી લઈશું। બટર મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એમાં લસણની પેસ્ટ ઉમેરી લઈશું, એને સરસ રીતે સાતડી લઈશું। હવે ત્યારબાદ આપણે એમાં ટામેટાની પ્યુરી ઉમેરી લઈશું, એને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આ સ્ટેજ પર આપણે એમાં મસાલા ઉમેરી લઈશું, મીઠું નાખીશું સ્વાદ અનુસાર, મરચું પાવડર અને કાળી મરીનો પાવડર નાખીશું, સરસ રીતે મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, અહીં મેં પીઝા સોસને થોડો સ્પાઈસી બનાવ્યો છે, એટલે લાલ મરચું પાવડર એડ કર્યો છે અને કાળી મરીનો પાવડર એ તો મેઈન ઇન્ગ્રેડિયન્ટ છે। હવે આપણે પેનમાં માયોનીઝ અને ટોમેટો કેચપ ઉમેરીશું। અહીં માયોનીઝ અને ટોમેટો કેચપ એક ક્રીમી અને રીચ લુક આપશે। હવે આપણે પેનમાં ઉમેરીશું ચીલી ફ્લેક્સ, ઓરેગાના અને થોડા ચીઝ ક્યુબ્સ। ચીઝ તમે કોઈ પણ ફોર્મમાં લઈ શકો છો, ક્યુબ, ગ્રેટેડ કે ડાઈસ્ડ। હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, ખૂબ જ સરસ સ્મેલ આવે છે ફ્રેન્ડ્સ। ગ્રેવીનું ટેક્સચર ખૂબ જ સરસ અને ક્રીમી દેખાય છે ને ફ્રેન્ડ્સ। હવે આપણે ગ્રેવીમાં વેજીસ ઉમેરી લઈશું, કાંદા, ગાજર, કેપ્સિકમ અને કોર્ન ઉમેરી લઈશું। અહીં તમે તમારી પસંદની વેજીસને ઉમેરી શકો છો, તમે ઈચ્છો તો ઓલિવ્સ પણ ઉમેરી શકો છો। હવે આપણે વેજીસને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું। સરસ રીતે થોડું કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને રાખીશું, જો જરૂર જણાય તો તમે ગ્રેવીમાં પાણી પણ ઉમેરી શકો છો। સરસ રીતે કૂક થઈ ગયા છે, હવે આપણે એમાં રાઈસ ઉમેરી લઈશું। બધી ગ્રેવી સરસ રીતે રાઈસમાં સેટ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, અહીં તમે અલગથી કૂક કરેલા રાઈસના બદલે વધેલા રાઈસને પણ યુઝ કરીને ઇનોવેટિવ રીતે રિપ્રેઝન્ટ કરી શકો છો। ફ્રેન્ડ્સ, આ રાઈસ ખૂબ જ એટ્રેક્ટિવ દેખાય છે અને સાથે સ્મેલ પણ એટલી જ સરસ આવે છે। ચાલો ફ્રેન્ડ્સ, રાઈસને હવે બાઉલમાં કાઢી લઈએ। હજી આ રેસિપી પૂરી નથી થઈ ફ્રેન્ડ્સ, મેઈન ઇન્ગ્રેડિયન્ટ તો બાકી છે। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે રાઈસને ચીઝ વડે ગાર્નિશ કરી લઈએ, કારણ કે જ્યાં પીઝા હોય ત્યાં ચીઝ તો હોય જ। ફ્રેન્ડ્સ, અહીં તમે ઈચ્છો એટલો ચીઝ ઉમેરી શકો છો, ચીઝ વાળો બાઈટ સૌથી ડિલિશિયસ લાગશે। ચાલો ફ્રેન્ડ્સ, રાઈસ તો બનીને રેડી થઈ ગયો છે, હવે આપણે એને ટેસ્ટ પણ કરી લઈએ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ચીઝ અને વેજીસ સાથે એનું ટેક્સચર ખૂબ જ ટેસ્ટી લાગે છે। ખૂબ જ ડિલિશિયસ અને માઉથ વોટરિંગ એવું પીઝા રાઈસ બનાવવું કેટલું ઈઝી છે, તો જ્યારે પણ કોઈક રાઈસની નવી વેરાયટી ખાવાની ઈચ્છા થાય, આ રેસિપી ડેફિનેટલી ટ્રાય કરજો। ઘરમાં દરેકને ભાવશે અને બાળકોની તો ફેવરિટ બની જશે, વારંવાર ડિમાન્ડ કરશે। જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ માય ચેનલ, પ્રેસ ધ બેલ આઇકન ફોર નોટિફિકેશન, લાઈક ધીસ વિડીયો।